નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે વિષય ગણિત જેમાં ધોરણ 8 ની અંદર પાઠ નંબર 3 હતો, જેનું નામ છે ચતુષ્કોણની સમજ, જેનો ભાગ છે આજે 6. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 3.2 છે એની પૂર્ણાહુતિ કરેલી હતી, બરોબર છે? હવે આપણે એનાથી આગળ વધીએ. હવે આગળ વધીએ તો એક માહિતી આવે છે તેના વિશેની, તો કે સમલંબ ચતુષ્કોણની. હવે ચતુષ્કોણના એક થોડાક પ્રકાર આપ્યા છે અત્યાર સુધીમાં તમે જોયેલા હોય તો એમાંના, તો કે ચોરસ, લંબચોરસ, પછી સમાંતર બાજુ ચતુષ્કોણ, આવા બીજા ચતુષ્કોણો જોયેલા હોય નહીં. તો હવે 2-3 એવા ચતુષ્કોણ આવે છે કે જેની તમને નવેસરથી માહિતી આવે છે. તો એમાંના મુદ્દો છે ચતુષ્કોણના પ્રકાર. હવે એમાં પહેલો પ્રકાર છે આપણા માટે સમલંબ ચતુષ્કોણ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સમલંબ ચતુષ્કોણ. હવે કેને કહેવાય સમલંબ ચતુષ્કોણ? તો એમાં વ્યાખ્યા તરીકે આપણે એવું કહી શકાય કે જે ચતુષ્કોણની કોઈ પણ બે બાજુઓ કેવી હોય? સમાંતર હોય. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જે ચતુષ્કોણની કોઈ પણ બે બાજુઓ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે? સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. હવે જો ઉદાહરણ તરીકે હું અહીંયા દોરું તો આવી આકૃતિ. હવે જો આપણે વ્યાખ્યા તરીકે કીધું કે કોઈ પણ બે બાજુઓ કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ. મતલબ કે આ બાજુ અને આ બાજુ, આ બે કેવી છે? તો કે એકબીજાને સમાંતર છે. પછી એના સિવાય બીજા ઉદાહરણ આપીએ. તો આ બે બાજુ, તો એમાં આ બે બાજુઓ પણ કેવી છે? તો કે એકબીજાને સમાંતર છે. પછી એના સિવાય નેક્સ્ટ, તો આ તમે ચતુષ્કોણની અંદર તમે જોઈ શકો છો કે એની કોઈ પણ બે બાજુઓ કેવી છે? તો કે એકબીજાને સમાંતર છે. બાકીની બે બાજુઓ એકબીજાને સમાંતર નથી. એનો મતલબ કે ચતુષ્કોણની કોઈ પણ બે બાજુઓ, કોઈ પણ બે બાજુઓ એકબીજાને સમાંતર હોય, એટલે કે પેરેલલ હોય, તો તેને શું કહેવાય છે? તો કે સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? એને સમલંબ ચતુષ્કોણ કહેવાય છે, બરોબર છે? આ યાદ રાખવાનું. હવે એની અંદર આપણે એનો બીજો પ્રકાર જોઈએ. નામ છે પતંગાકાર ચતુષ્કોણ. હવે જો નામ ઉપરથી તમને એનો આકાર આવડી જાય કે પતંગનો આકાર દોરવાનો છે. શું દોરવાનું છે? તો કે પતંગનો આકાર દોરવાનો છે. હવે આની વ્યાખ્યા તરીકે આપણે શું લખીએ? તો આની વ્યાખ્યા તરીકે એવું કહેવાય છે કે જે ચતુષ્કોણની પાસેની એક જોડ, એટલે કે આમ તો જોઈએ તો બે જોડ, કે પાસેની આ એક જોડ અને આ બીજી જોડ, આ બંને
એક બીજાને કેવી હોય તો કે સમાન હોય, એટલે કે સરખી લંબાઈની હોય, અને ખૂણાની એક જોડ, ખૂણાની આ એક જોડ કેવી હોય છે તો કે સમાન હોય છે. શું હોય છે તો કે સમાન હોય છે. આ સમાન, આ પતંગાકાર ચતુષ્કોણની વાત કરી કે પતંગાકાર ચતુષ્કોણમાં શું હોય છે તો કે એની પાસ પાસેની બે જોડો એકબીજાને સમાન હોય છે, એટલે કે આ જોડ, એટલે કે પાસ પાસેની આ જોડ છે એની સમાન લંબાઈ હોય છે, એના માપ સમાન હોય છે. એવી જ રીતના આ જોડમાં પણ એવું છે કે આ બંનેના માપ સમાન હોય છે, અને એની એક ખૂણા, એટલે કે આ એક ખૂણા બે એકબીજાને કેવા હોય છે તો કે સમાન મૂલ્યના હોય છે. આ વાત હતી શેના માટેની તો કે પતંગાકાર ચતુષ્કોણ માટેની. હજુ આના બીજા ઉદાહરણ, તો કે આવી જ રીતના બીજી આકૃતિ દોરો પતંગાકારની. આ જ આકૃતિ છે એને આપણે ત્રાસી કરી નાખેલી છે, બરોબર છે. આમાં પણ તમે જોઈ શકો છો પાસ પાસેની એક બાજુ છે એકબીજાને સમાન છે, અને એના કોઈ એક ખૂણા છે એકબીજાને કેવા હોય છે તો કે સમાન હોય છે. તો આ વાત હતી આપણે શેના માટેની તો કે પતંગાકાર ચતુષ્કોણની. તો આ વિદ્યાર્થી મિત્રો, આમાં નોંધ તરીકે આપણે યાદ રાખીએ તો સમાન લંબાઈ વાળા સમાન લંબાઈ વાળી પાસ પાસેની બે અલગ અલગ જોડો કેવી હોય છે તો કે સમાન હોય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો કે સમાન લંબાઈ વાળી પાસ પાસેની બે અલગ અલગ જોડો સમાન હોય છે. જો અહીંયા આપણે કીધું કે પાસ પાસેની બાજુઓની બે અલગ અલગ, આ અલગ અને આ અલગ, આનું મૂલ્ય બે નું સરખું હોય પણ અલગ હોય, અને આનું બે નું મૂલ્ય સરખું હોય પણ બે નું આના કરતા કંઈક અલગ જ હોય છે, બરોબર છે. તો આ હતું આપણે શેના માટેની તો કે સમાન પતંગાકાર ચતુષ્કોણ વિશેની સમાન લંબાઈની એની સમજૂતી. હવે એનાથી આગળ અને બહુ જ એવો અગત્યનો કહી શકાય તેનું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એને બીજી ભાષામાં કહીએ તો આમ પણ કે છે, ટૂંકમાં કહેવાય સબાચકો. શું કહેવાય છે? સબાચકો પણ કહેવામાં આવે છે, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં શું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એમ કહેવાય છે કે સામસામેની બાજુઓ સમાંતર એકબીજાને સમાંતર, એટલે કે આ બાજુ અને આ બાજુ એકબીજાને સમાંતર અને સમાન મૂલ્યની, એવી જ રીતના આ બે બાજુ એકબીજાને સમાંતર અને સમાન મૂલ્યની હોય છે, બરોબર. સામસામેની બાજુઓ છે, પાસ પાસેની બાજુઓ નથી, આ પાસ પાસેની બાજુઓ નહીં. કેવી? તો કે સામસામેની બાજુઓ એકબીજાને કેવી હોય છે તો કે સમાન લંબાઈની અને સમાન મૂલ્યની હોય, બરોબર છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ માટેનું. તો આની વ્યાખ્યામાં આપણે એવું કહી શકાય કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની
સામસામેની બાજુઓ સમાન મૂલ્યની અને સમાન લંબાઈની હોય, એટલે કે એકબીજાને સમાંતર હોય, સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોય અને સમાન મૂલ્યની હોય, તો તેવા ચતુષ્કોણને શું કહેવાય છે? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. તો આ હતી આપણે શેના માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા. હવે એની આકૃતિ સાથે પણ આપણે જોયું કે એની સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર પણ છે અને સમાન લંબાઈની પણ આપેલી છે. તો આ હતું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા. હવે આની અંદર આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના એક ગુણધર્મો આપેલા છે. ગુણધર્મો છે એ આપણે યાદ રાખવાના છે, કેમ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ભણી અને આપણે આગળ આપણા સ્વાધ્યાયમાં દાખલા ગણવાના રહે છે. અને સાથે સાથે આ જે આકૃતિઓ આજે મેં તમને દોરેલી છે એ તમારે સાથે દોરી લેવાની રહે છે, બરોબર છે? અને હવે આપણે લખીએ અહીંયા કણે ગુણધર્મો. પહેલો ગુણધર્મ સમાચકોની, જો હું કુંકુમાં લખું છું તમારે પૂરું લખવાનું કે સમાચકોની સામસામેની બાજુની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. પહેલો ગુણધર્મ શું કહે છે? કે સમાંતર બાજુ છે ચતુષ્કોણ, એટલે કે આ એમાં સામસામેની બાજુઓ કેવી હોય છે? તો કે સમાન મૂલ્યની હોય છે, તો સમાન લંબાઈની હોય છે. હવે બીજો ગુણધર્મ સમાચકોના સામસામેના ખૂણાના માપ કેવા હોય છે? સમાન હોય છે. કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે સમાન હોય છે, એટલે કે સમાચકોના સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. ઉદાહરણ તરીકે લઈએ તો આ ખૂણો અને આ ખૂણો એકબીજાને કેવા છે? તો કે સમાન છે. એવી જ રીતના આ એક ખૂણો અને આ બીજો ખૂણો આ પણ એકબીજાને કેવા છે? તો કે સમાન છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો એનો બીજો ગુણધર્મ. ત્રીજો, સમાચકોના વિકર્ણો એકબીજાને દુભાગે છે. શું કહે છે? કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને શું કરે છે? તો કે દુભાગે છે. દુભાગે છે એનો મતલબ તો કે બે સરખા ભાગ કરે છે. એટલે કે અહીંયા કણે આ જે આકૃતિ છે એમાં આપણે વાત કરીએ તો આ એક વિકર્ણ અને આ બીજો વિકર્ણ. તો આ વિકર્ણની અંદર આ જે માપ છે આ બંનેના એ કેવા હોય? તો કે અહીંયાથી અને અહીંયાથી આ બંને કેવા હોય? એકબીજાને સરખા હોય છે. દુભાગે એટલે એના કે બે સરખા ભાગ થાય, કેટલા? બે સરખા ભાગ.
કાટખૂણે નું ભાગે એનો મતલબ એવો થાય કે અહીંયા કણે શું થાય કાટખૂણો બને, આ ને વંશ ના ખૂણા બને બધા, કાટખૂણા નો મતલબ એવો છે, પણ કાટખૂણો નથી આ યાદ રાખવાનું છે. આમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો માત્ર શું કરે તો કે દુભાગ, એટલે કે માત્ર બે ભાગ થાય સરખા, કેવા થાય, માત્ર બે સરખા ભાગ થાય છે, દુભાગતા નથી. સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો આ હતું આપણા માટે ચતુષ્કોણ વિશેના પ્રકારો. હજી જો આના બીજા પ્રકાર પણ છે, જેમ કે સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા આપણે જોઈ, પતંગાકાર, સમાંતર બાજુ ચતુષ્કોણ, પછી ચોરસ, લંબચોરસ, એના સિવાયના સમાંતર બાજુ ચતુષ્કોણ, બીજા ઘણા બધા એવા પ્રકારો છે, પરંતુ આપણે અત્યારે આટલા યાદ રાખવાના છે અને આગળ જતા આપણે આ જ ચતુષ્કોણનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના રહે છે. અને બીજું એક કહી દઉં કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના પાંચ પાસેના ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. ચોથો ગુણધર્મ અહીંયા લખું છું, તમે કોઈ પણ ખૂણાના માપનો સરવાળો કરો તો એ 180 થતો હોય છે. એટલે આ હતો આપણા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ અને એના ગુણધર્મો. બરોબર છે, આ જ ગુણધર્મોનો ઉપયોગ કરી અને હવે આપણે આગળ, એટલે કે સ્વાધ્યાય 3.3 જેના દાખલા ગણવાના છે. બરોબર છે, સ્વાધ્યાય 3.3 જેનો દાખલો છે પહેલો. હવે આકૃતિ આપેલી છે અને આકૃતિ ઉપરથી આપણે શું કરવાનું છે તો કે જવાબ આપવાના છે ખાલી જગ્યાના. આપણે જે અત્યારે ગુણધર્મો જોયા એ ગુણધર્મોનો આની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે અને આપેલ વ્યાખ્યા અથવા તો ગુણધર્મનો ઉપયોગ કરી અને પૂર્ણ કરવાની છે. એટલે ખાલી જગ્યા છે આપણે ગુણધર્મનો ઉપયોગ કરી અથવા તેના વ્યાખ્યાનો ઉપયોગ કરીને પૂર્ણ કરવાની છે. તો એમાં પેલું આપેલું છે એડી ને ખાલી જગ્યા. હવે એડી છે તમે જુઓ તો આ શું છે, બાજુ. હવે આ બાજુ છે તો એને અહીંયા કેવી નિશાની છે,
तो के समानता ने, तो એનો મતલબ કે AD ને સમાન કોણ હોઈ શકે બાજુ, તો કે BC, શું છે કે AD ને સમાન બાજુ કોણ હોય તો કે BC, એનો મતલબ કે અહીંયા ખાલી જગ્યામાં જવાબ આવશે BC। તો અહીંયા બાજુ હતી અને આ સમાન હતી એટલે આપણે માટે લખ્યું આપણે ની BC બાજુ। પછી એવી જ રીતના બીજો ખાલી જગ્યા, બીજી ખાલી જગ્યા ખૂણો DCB એટલે કે ખૂણો क्यों आप लोग छे तो के DCB એટલે કે આ ખૂણો આપ્યો છે। હવે વચ્ચે સમાનતાની નિશાની મતલબ કે ખૂણા C ને સમાન કોણ હોય તો કે સામસામેના ખૂણા સમાન હતા તો C ને સામેનો A, તો તમે ખૂણો કેવો લખશો તો કે કોઈ પણ ખૂણા બે રીતે લખી શકાય, એક BAB અથવા તો DAB એટલે આપણે લખશું DAB। તો આ હતા આપણા માટે સમાનતા માટેની। હવે બીજે अरे त्रिज्या क्या है? OC चलो गुणधर्म के विकर्ण शू करे दु भागे अहीं ओ आपेलो छे तो आ ओ थी सी सुधी एम के छे OC एने बराबर केटला होय तो आपणे कीधु तू के विकर्णो छे ए दु भाग एटले बे सरखा भाग करे तो आ बे सरखा भाग थया तो OC ने समान कोण होय तो के OA ओ ए। अने चौथी ने चली माप खूणो डी ए बी वत्ता माप खूणो सी डी ए बराबर खाली जगह। हम जो पे तो शू आप तो कि माप खूणो डी ए बी एट के डी ए बी एट के आ खूणो आप क्यों आप तो कि आ खूणो અને વધતા માપ ખૂણો CDA CDA એટલે કે આ ખૂણો। તો હવે આ બે બાજુ બાજુના ખૂણાનો સરવાળો કેટલો થાય ચોથો ગુણધર્મ બાજુ બાજુના બે ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180 અંશ 180 અંશ આ ચોથો ગુણધર્મ હતો। તો આ હતો આપણા માટે વિદ્યાર્થી મિત્રો એની ખાલી જગ્યા બરોબર છે। હવે હવે આગળ તો કે એના સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર છે બીજો। હવે દાખલો બીજો જો વિદ્યાર્થી મિત્રો આ એક દાખલો હું કરાવું છું અને એના પરથી બાકીના દાખલા તમારે તમારી જાતે ગણવાના છે કે બાકીના જે ચાર દાખલા વચ્ચે એ તમારે તમારી જાતે ગણવાના રહેશે। હું એક દાખલો કરાવું છું બાકીના દાખલા તમારે તમારી જાતે કરવાના રહેશે। પાંચમો દાખલો હેડિંગમાં એવું છે કે એક નીચે આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી એક્સ વાય અને ઝેડ શોધવાના છે। તો અહીંયા કણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો એક વિકર્ણ આપ્યો છે આમાં આ વાય છે અહીંયા આ અડધો એક્સ છે આખે આખો નથી કેવો એટલો છે આ અડધો એક્સ છે પછી આ અડધો 40 અંશ છે અને આ અડધો છે એ કેટલો છે તો કે ઝેડ છે અને આ આખે આખો 112 અંશ છે। તો હવે વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમને ખબર છે કે સામસામેના ખૂણા કેવા હોય તો કે સમાન મૂલ્યના હોય એટલે આપણે અહીંયા શું કહી દેશું સીધું તો કે સમાચકોમાં ખૂણાના માપ કેવા હોય સમાન હોય તેથી શું કહી શકશું આપણે તો કે વાય બરાબર 112 અંશ
મતલબ કે y તો સીધો મળી ગયો આપણને, શું છે તો કે y છે આપણને સીધે સીધો મળી જાય છે। હવે હવે ક્યાંથી મિત્રો અહીંયા તમે એક વસ્તુ જુઓ તો તમને શું દેખાય છે, તો કે આપણને એવું દેખાય છે કે આ જે બે ખૂણા છે આ બે મળી ગયા છે, બાકી કોણ રહ્યો, આ x, કોણ બાકી છે તો કે x। હવે તો કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે x છે એ આપણે આ ત્રણ ખૂણાઓ પરથી આ ખૂણો છે એ મેળવી શકીએ એમ છીએ, કે એક 40 છે, એક y છે અને એક x છે। મતલબ કે આ ત્રિકોણ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, આ એક ત્રિકોણ થઈ ગયો, અને એના ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય, 180 અંશ થાય। તો એના ઉપરથી આપણને શું મળી જશે, x મળી જશે। તો જોઈએ હવે, x વત્તા y વત્તા 40 બરાબર 180। હવે આ x છે એ આપણે શોધવાનો, y નું મૂલ્ય 112 આપેલું છે, વત્તા 40 બરાબર 180, બંનેનો સરવાળો કરો તો x વત્તા 162 બરાબર 180। x બરાબર 180 માંથી 162 બાદ કરો બરાબર ની ઓલી બધા, એટલે તો x બરાબર અહીંયા મળે છે આપણને 18 અંશ। કેટલો મળે છે તો કે 18 અંશ। હવે આ 18 અંશ x એટલે મળી ગયો, હવે વધ્યું કોણ, તો કે z શોધવાનો બચ્યો। હવે z છે એના માટે આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા કણે આપણને એવું કહી શકાય કે આ એક સમાંતર રેખા છે અને આ બીજી સમાંતર રેખા છે, જેને એક રેખા કહી, તો કે આ એક રેખા છે એને શું કરે છે, તો કે બે ભાગ કરે છે। તો આપણે હવે અહીંયા શું કરીશું, તો કે નામ આપી દઈએ એ બી સી અને ડી। હવે અહીંયા કારણ તરીકે આપણે અહીંયા લખી શકશું સાથે સાથે, કારણ તરીકે શું, ત્રિકોણ એ બી ડી, કેમ કે ત્રિકોણ એ બી ડી છે એટલે એના ત્રિકોણ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય। હવે ત્રીજા ખૂણા માટે આપણે શું કીધું હતું, તો કે એ બી એક રેખા છે અને એક ડી સી અથવા તો સી ડી રેખા છે, જેને આ બી ડી નામની રેખા છે શું કરે છે, તો કે છેદે છે, એટલે આમ કહેવાય કે એ બી એને સમાંતર કોણ છે, તો કે સી ડી ની છેદિકા કોણ છે, તો કે બી ડી છે। એ બી સમાંતર કોણ છે, તો કે સી ડી ની છેદિકા, એટલે કે આ છેદિકા કોણ છે, તો કે બી ડી। હવે એક્સ બરાબર ઝેડ, હવે એક્સ અને ઝેડ એનો મતલબ શું થાય, આ એક યુગ્મ કોણ બને, શું કહેવાય, યુગ્મ કોણ બને, એક્સ અને ઝેડ સરખા હોય તો ઝેડ બરાબર એક્સ એટલે કેટલા, 18 અંશ મળ્યા આપણને, કેટલા મળે છે 18 અંશ। અહીંયા કારણ તરીકે આપણે શું લખશું, યુગ્મ કોણની જોડ। હવે આ જે વિદ્યાર્થી મિત્રો છે યુગ્મ કોણ એ તમારે ધોરણ 7 ની અંદર આવી ગયો હોય કે આવી રીતના બે રેખાઓ હોય જેને ત્રીજી કોઈ એક રેખા છે એ બંને એને છેદતી હોય, તો આ જે રેખા તૈયાર થાય, એટલે આવી જે આકૃતિ તૈયાર થયા ઝેડ, આ ઝેડ વાળી આકૃતિ છે એમાંના જે બે ખૂણા વધ્યા, એક આ ખૂણો ને એક આ ખૂણો, આને શું કહેવાય, યુગ્મ કોણની જોડ, અને આ બંને કેવા હોય, તો કે સમાન મૂલ્યના હોય। તો અહીંયા કણે વિદ્યાર્થી મિત્રો આપણા માટે જો યુગ્મ કોણની જોડ બને, એટલે કે આ ખૂણો અને આ ખૂણો એકબીજાને કેવા થાય, સમાન, એટલે એક્સ અને ઝેડ કેવા થઈ ગયા, સમાન થઈ ગયા। તો આ આપણને મળે છે આ વાય, આ એક્સ અને આ ઝેડ, બરોબર છે। તો આ આપણા આ જવાબ હતા એક્સ વાય અને ઝેડ। હવે આવી જ રીતના તમારે વિદ્યાર્થી મિત્રો
બાકીના દાખલા છે એ ગણવાના રહે છે. કોઈની અંદર એમ કહેવાય કે સામ સામેના ખૂણા મળતા હોય, કોઈની અંદર એની બાજુ બાજુના ખૂણાઓ છે, એનો સરવાળો 180 થાય, એનો ઉપયોગ કરી અને તમારે જાતે દાખલા ગણવાના રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણા માટે દાખલો બીજો. તો આજે અહીંયા સુધી રાખીએ અને બાકીનું જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અસ્તુ.